રાજ ભવાની ગ્રુપ કારણે રાજપૂત ક્ષત્રિય સમાજ વર્તે છે. ઉપસ્થિત સંત શ્રી સંતરામ બાપુ, રામ બાપુ તેમજ સૌથી વધારે અભિનંદન અને કેવું હોય તો આ ક્ષત્રિય સમાજને આટલી કલાકે આપણે બધા બેઠા છીએ અને જે શિસ્ત જાળવીને બેઠા રહે ને સૌથી મોટું 10 વર્ષ પર છે આવિર્ભાવ છે ખાસ કરીને. અને પરિણામ શું, તો પરિણામ આ છે. ઉપસ્થિત માં સરસ્વતીની સાનિધ્યમાં વર્તેજ ગામે જે પ્રગતિ કરી છે 10 વર્ષ એમાં ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો વડીલશ્રી ચિત્તરભાઈ, ડોક્ટર સાહેબ અભયસિંહભાઈ, મુલાસિંહભાઈ અને ભાઈઓને બહેનો, સૌપ્રથમ વખત મેં જયારે વર્તેજની જોયેલી ત્યારે એની અંદર એક ચિત્તાનું જે લોગો આપ્યો છે, એક પ્રાણીશાસ્ત્ર વિભાગમાં હોવાને નાતે મને વિચાર આવ્યો કે આ ચિત્તો કેમ રાખ્યો છે. પણ એ જો ચોક્કસ કે 10 વર્ષની અંદર જે ગતિ પકડી છે આખી, અને કદાચ ચિત્તાની જો સૌથી અહેમ જો ક્વોલિટી હોય તે ઝડપ છે, સ્પીડ છે, જે વર્તે છે કેવી વિચારે 10 વર્ષની. વર્તેજ ગામ એવું છે, મેં એવું એનાલિસિસ કર્યું છે કે કદાચ એક કાકરે ઘણા બધા પક્ષી મારી શકે છે. સંગઠન, જ્ઞાન ભવન અને આરોગ્ય. હવે એમ ચર્ચા કરતા ચાવડા સાહેબ અમે બેઠા હતા અને વાત થઈ અમારે કે ખરેખર પણ આ વડીલોએ જે ધીરજ રાખીને અમને એમ થયું કે આ બધા એક અમે તો બધા બહારથી આવીએ ને તો આપના કામ દીપાવવા માટે તમે લોકોએ દીપાવ્યું છે, અમારે તો બેસીને તમને શું કરી શકીએ કામ સાથે એ અમારે કહેવાનું છે. અમને એક એક વ્યક્તિને કદાચ અહીંયા ન લાવો તો પણ આ સમાજ છે અમે ગૌરવ લઈ શકીએ છીએ આપને ખાસ કરીને. પણ છતાં તમારી ધીરજથી સૌ લોકોને બોલાવવાને જે માન આપ્યું છે એ બદલ આપણે ખરેખર ખૂબ આભારી છીએ. અબ્રાહમ લિંકન અમેરિકાના 16મા રાષ્ટ્રપ્રમુખ, બરાબર ધ્યાન આપજો આ વાત મારી એટલા માટે કહેવી છે કે જે 4 કલાકનું જે તપ છે ને, તમારી જે ધીરજ છે, તમારું જે ડિઝાઇન જે છે, મેનેજ જે આખી ઇવેન્ટ મેનેજમેન્ટ છે આખું અદભુત છે. એક એક ગિફ્ટ ઉપર એનું આખું ટોટલ સ્પીકર સાથે સંતોના સાનિધ્યમાં સ્ટેજ ઉપર જ્યારે આ કાર્યક્રમ થતો હોય ત્યારે અબ્રાહમ લિંકનનું ઉદાહરણ મારે એટલા માટે આપ્યું છે. એક વખત એક મિસ્ત્રીનો છોકરો રાષ્ટ્રપતિની ખુરશીને પોતે રંધો મારતો હોય ને એમ કે મારી વખત રાષ્ટ્રપતિ થવું છે, આ વિચાર આવે એને. અને વિચાર આવ્યા પછી એની શરૂઆત કરે, સફળ થાય અને 16મા રાષ્ટ્રપ્રમુખ બને. અબ્રાહમ લિંકન એક વખત સમુદ્રના કાંઠે ફરતા છે, સમુદ્રના કારણે ઘણી બધી માછલીઓ બહાર પડી હતી ને ભરી ગયેલી હતી, તરફડતી હતી, એક એક માછલી લઈને એ સમુદ્રમાં ફેંકે. મારી જેવો વ્યક્તિ ગયો કે પ્રમુખ સાહેબ શું ફેર પડશે, હજારો માછલીઓ સમુદ્રને કાંઠે તરફડે છે, એક માછલીને સમુદ્રમાં નાખવાથી શું ફેર પડશે. બસ સમાજનું કંઈક આવું કામ છે, એને જવાબ આપ્યો ને સાંભળવા જેવો છે કે ભાઈ આપણને કઈ ફેર પડે ન પડે પણ જે માછલી હાથમાં પકડાણી છે સમુદ્રમાં ફેંકાણી છે જે જીવી ગઈ છે એને ચોક્કસ ફેર પડશે. આવા એના મિત્રોનો શું કામ કરવા જોઈએ, આવું સમાજ શું કામ ભેગો કરવો જોઈએ, શું ફેર પડે? તો એનો જવાબ આ છે કે વર્તેજ કદાચ જ્ઞાન ભવન ઊભું કરી શકે છે. વર્તેજમાં સંગઠન ભાવના ઊભી અને રાજભવાની એ નામ પડે ને ત્યારે ઘણા બધા કામ થઈ જાય એના દાખલા ઓછા. એટલે આ જગત છે ને, જગત માટે એણે અબ્રાહમ લિંકને બહુ સરસ એવો એક પત્ર લખ્યો છે. હું ટૂંકમાં એ વાતનો સાર કહીને આગળ, મને તો અહીંયા વડીલશ્રીને ગીતા વિશે જે એમને પોતે માર્કેટ આમ કહું ને કે કીધું ને એ બહુ ધારદાર વાત હતી, એનો સાર અહીંયા અબ્રાહમ લિંકને એના શિક્ષકને પત્ર લખ્યો છે અને દીકરો જ્યાં ભણતો પણ ત્યાં. અબ્રાહમ લિંકને એવું કહ્યું છે એના શિક્ષકને, પોતે પોતે રાષ્ટ્રપ્રમુખ છે, શબ્દો બરાબર સાંભળો છો બધા. આઈ વોન્ટ ટુ બી શેર રાજુસિંહભાઈ, ખાસ આ વાત એટલા માટે શિક્ષણને લાગુ પડે છે. આ જગતની અંદર જન્મ થાય છે બાળકનો એટલે આપણે પહેલા માતા પિતાના ખોળામાં રમે છે,
સમાજના સાનિધ્યમાં જાય છે, શેરીઓમાં રમે છે અને શિક્ષણની શરૂઆત થઈ જાય છે. ધોરણ એકમાં બેસાડીએ એટલે શિક્ષણની શરૂઆત થાય એટલું જ પૂરતું નથી, શીખવાની જ્યારથી શરૂઆત થાય છે. સ્વામી વિવેકાનંદને એવું કહ્યું છે કે જેનામાં જે સંપૂર્ણ પડ્યું છે ને બહાર લાવવાની જે પ્રક્રિયા છે ને એ શિક્ષણ છે. એટલે જગતમાં મૂકીએ છીએ બાળકને, કે પછી દીકરી હોય કે દીકરો હોય, અને શબ્દો એવા છે, એ શિક્ષક એટલે કે જગતમાં મૂકે છે ને બાળકને, એ જગત મારા પુત્રને આંગળી ઝાલીને દૂર છે. આપણે બધાએ આ સંકલ્પ કરવાનો છે કે આપણા દીકરા દીકરીને આપણે આ જ કહેવું છે. આજે એને શાળાએ જવાનો આરંભ કર્યો છે અને અત્યાર સુધી એ પોતાનો રાજા હતો, ખૂબ સુંદર રીતે રમતો હતો, આજુબાજુના આંગણાનો સરદાર હતો, વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથ વગો પણ હતો, એ જેમ આગે લાવી આપતો હું. પણ હવે નિશાળે જાય છે, પણ હવે બધું બદલાઈ જશે, જીવનની વાસ્તવિકતાઓ શરૂ થશે, બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરના પગથિયા ઉતરશે અને હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુદ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓ પણ હશે. જીવન સહેલું નથી, હવે એને ખબર નથી કે મોંઘવારી શું છે, જીએસટી શું છે, પણ જીએસટી નો સામનો કરવો પડે ત્યારે ખબર પડે કે જીએસટી શું છે. ધંધો નાખીએ ત્યારે ખબર પડે કેટલું અઘરું છે. આ જગતમાં વસવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમત જોઈએ. એથી હે જગત, તું એની કુમળી આંગળીઓ પકડીને દોરજે અને જાણવા જેવું બધું શીખવજે. બની શકે તો આ બધા પાઠ એને મૃદુતાથી શીખવજે, શિક્ષકને કહે છે. આ દરેક પિતાએ આ ભાવના રાખીને શિક્ષકને કહેવાનું છે. એને બધું શીખવું પડશે. હું જાણું છું કે દુનિયામાં બધા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા, બધા સરખા નથી હોતા, પણ એને એ શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે તો બીજી બાજુ સંત લોકો પણ છે. આ એને બતાવવાનું છે સમાજ. એક બાજુ દુષ્ટ લોકો પણ છે પણ સંતો પણ આ સમાજમાં છે. અને એવું પણ કહે છે, પ્રપંચી રાજકારણીઓ છે તો સેવાભાવી સજ્જનો પણ છે. એ જગતની સમતુલા જાળવી રાખે છે અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે. હા, જગતની અંદર દુશ્મનો ઘણા બધા બને, એ બને, પણ એને દુશ્મનમાંથી મિત્રતામાં ફેરવી નાખીએ એવી એને ભણાવજે, એવું શિક્ષણ કહે છે. એને એ પણ શીખવજે. આ ખાસ ખાસ સમજવા જેવું છે. વડોદરાનો કિસ્સો આંખ ઉગાડી નાખે એવો છે. એક 10મા ધોરણનો બાળક એક 9મા ધોરણના બાળકને રેસી નાખે છે વગર કારણે. સાયકોલોજીકલ પ્રોબ્લેમ, સમતુલા ગુમાવી બેઠે છે. આપણે શું શીખવી રહ્યા છીએ ખબર નથી. એટલે એને એ પણ શીખવો છે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફત મળે તો $5 કરતાં વધારે મૂલ્યવાન છે. એને આને ઠસાવવું પડશે બરાબર, કે મહેનતનો રૂપિયો કમાવો છે બીજો નહીં. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીવનમાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાયથી એને અળગો રાખજે અને સ્મિતનું મૂલ્ય એને સમજાવજે. હસતા રહેવાનું છે અને કહેવાનું છે કે હસતા લોકો સાથે વધુ મળશે. પુસ્તકોની અદ્ભુત દુનિયાના એને દર્શન કરાવજે. જ્ઞાન ભવન વર્તેશ, પુસ્તકો કબાટ વસાયો છે, આ લોકોને લાખ લાખ અભિનંદન દેવા જોઈએ. એમાંથી સમાજ બેઠા છે. જ્ઞાન ભવન છે, પુસ્તકોની કિંમત એને સમજાવજે. આકાશમાં ઉડતા પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખેલેલા પુષ્પોનું સનાતન રહસ્ય શોધવા માટે એને થોડોક નિરાતનો સમય આપજે. કે જા ખેતરે અને રખડ અને ડુંગરા અને લીલાછમ ખેતરો છો, પ્રકૃતિ એને શીખવાડી દેશે. એને શીખવજે કે ચોરી કરીને પાસ કરવા કરતા નાપાસ થવામાં વધારે પ્રતિષ્ઠા છે. ચોરી કરીને પાસ થવા કરતા મહેનત કરીને નાપાસ થવામાં વધારે પ્રતિષ્ઠા છે. ભલે બીજા બધા એને ખોટો કહે તો પણ પોતાના વિચારો ઉપર વિશ્વાસ રાખવાનું શીખવજો. લોકો બદલી નાખશે ને કે તમને વિશ્વાસ રાખતા શીખવજે. સજ્જન સાથે સજ્જન અને દુર્જન સાથે અણમ રહેતા શીખવજે. સૌનું ભલે એ સાંભળે, પણ જે સાંભળ્યું છે ને એમાં સ્વીકારતા ને આવડવું જોઈએ કે એમાં મારે શું શીખવાનું છે. અંતમાં બીજાઓ જ્યારે પવન પ્રમાણે પીઠ બદલે છે, બીજાઓ જ્યારે પવન પ્રમાણે પીઠ બદલે છે ત્યારે ટોળાને અનુસરવાને બદલે એકલો પોતાના માર્ગે જઈને એના માટેનું ભગવાન તોને બળ આપશે. આ કહેવાનું છે. હે જગત, દુઃખ હોય ને ત્યારે હસવાનું શીખો છે. હસતા શીખી જવાનું છે, દુઃખ તો આવે ને જાય. દુઃખ હોય ત્યારે એને હસવાનું શીખવજે, પણ રડવામાં શરમાવા પણ નથી. પણ એને કહે છે કે
મીઠાશથી સાંભળવાનું અને કડવાશથી ન કહેવાનું એને એવું શીખવજો. આત્મા અને હૃદયના દ્વાર એ બંધ ન કરે તે જોજો. ટોળાની ગુમો ગુમથી એ નમી ન પડે અને જે સાચું છે એના માટે જીવન સટોસટની લડાઈ આપતા એ ખચકાય ને એવું પણ શીખવજો. અદ્ભુત રહસ્ય છે આ ગીતાનું. અને એને કીધું છે, હે જગત, આ બધું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટા લાભ લગાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપીને જ શુદ્ધ બને છે, સોનું બનાવવા છે સમાજ. આ સમાજને સોનું બનાવવાની પ્રક્રિયા છે આપણી જે છે ને, તપીને જ શુદ્ધ થાય છે. અને છેલ્લે અંતમાં એવું કહે છે, હે શિક્ષક, મારા બાળકને મારી લાગણી કદાચ તને વધુ પડતી લાગે, પણ મારી માંગણી ખોટી લાગે તો પણ હે જગત, તારાથી જે કંઈક, મારો દીકરો બહુ મજાનો દીકરો છે, કારણ કે એ ખૂબ આત્મા પ્રભુએ મને અહીં આપેલો છે, એને મને સાચવ્યો છે. અબ્રાહમ લિંકન. થેન્ક યુ ટુ ઓલ. શાંતિથી બધાએ મને સાંભળ્યો, મને આટલું કહી સમય ખૂબ થયો છે એટલે વધારે વાત નથી કરતો, પણ ફરીથી આપ રાજભવની ગ્રુપને લાખ લાખ અભિનંદન.